આપણે એને જોડવાના
છે તો જો પહેલો શબ્દ છે કયો છે વાંચો તો મટર તો આમાંથી આપણે ગોતીશું મટર ક્યાં લખેલું છે તો આપણે અહીંયા પહેલા શબ્દથી વાંચો તો બાજરા મટર જો અહીંયા મટર લખેલું છે તો એ શબ્દને એ અંત અવિભાગને વ વિભાગના શબ્દ સાથે જોડવાનું મટર મટર બંને શબ્દ સરખા થઈ ગયા સરખા શબ્દને આપણે જોડવાના કીધા છે ત્યાર પછી બાજા તો અહીંયા આપણે આગળના શબ્દથી જોવાનું જે શબ્દ જોડાઈ ગયો એ શબ્દ આપણે નહીં વાંચે પણ નથી જોડાના એ શબ્દ આપણે વાંચવાના છે બાજા અહીંયા પણ લખ્યું છે બાજા આ શબ્દને આ શબ્દ સાથે આપણે જોડી દઈશું ત્યાર પછી કયો શબ્દ છે ઈનામ આમાં જોવાનું ઈનામ ક્યાં લખેલું છે તો જો અહીંયાથી વાંચો ઈ દ મુરલી ઈનામ જો અહીંયા લખ્યું છે તો આ શબ્દ છે એને એની સાથે આપણે જોડી દઈશું ત્યાર પછી ઈ દ તો અહીંયા આપણે ઈદ શબ્દ ગોતવાનો છે તો અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા લખ્યું ઈ દ એને એની સાથે જોડી દઈશું ત્યાર પછી મુરલી તો મુરલી આ શબ્દમાંથી ક્યાં લખ્યું છે તો જો અહીંયાથી વાંચવાનું જે શબ્દ આપણે નથી જોડ્યા એ શબ્દ આપણે વાંચવાના છે એટલે આપણને ખ્યાલ આવે કયો શબ્દ છે તો મુરલી શબ્દમાં આપણે ગોતવો છે મુરલી અહીંયા લખો તો એને એની સાથે આપણે જોડી દઈશું ત્યાર પછી રથ આમાંથી ક્યાં છે ર વાળો શબ્દ આકાશ રથ અહીંયા ર થ એને એની સાથે જોડી દઈશું ત્યાર પછી આકાશ અહીંયા આકાશ લખેલું છે એને પણ એની સાથે જોડી દઈશું ત્યાર પછી સરી વા તો જો અહીંયા ખજૂર અને સરી વા તો શરીફા શબ્દ સાથે આપણે શરીફા શબ્દને જોડીશું હવે ખજૂર અહીંયા પણ એક જ શબ્દ બાકી રહ્યો છે આ શબ્દને આ શબ્દ એટલે કે ખજૂરને ખજૂર સાથે જોડી દઈશું આ થઈ ગયા આપણા સરખા શબ્દને આપણે શું કર્યું જોડ્યા એટલે કે જોડતા જોડ્યા તો આજે આટલું હું તમને જે ફોટો મોકલું તે તમારે ઘરગામની નોટમાં એકવાર લખી અને પાકું કરવું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ